શહેર નજીક આવેલ પારો યુનિવર્સિટીમાં બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું પેપર લીક થવાના મામલામાં ઓફિસ આસિસ્ટન્ટને એક વિદ્યાર્થીની વાઘોડિયા પોલીસે ધરપકડ કરી છે પારો યુનિવર્સિટીમાં ત્રેવીસ તારીખે બીટેક કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ફોર્મલ લેંગ્વેજ એન્ડ ઓટોમેટ થિયરી વિષયનું પેપર આગલી રાત્રે યુનિવર્સિટીમાં ઓફિસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વાઘોડિયા તાલુકાના પીપળિયા ગામે રહેતા રાજકુમાર જશવંતભાઈ બારિયા પોતાના આર્થિક ફાયદા માટે ઓફિસમાં એમઆઈએસ સિસ્ટમમાંથી પેપર કોપી કરી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લક્ષ્મણ તુલસીદાસ રાવલ નામના વિદ્યાર્થીને વેચી દેતા પેપર લીક થયા અંગેનો ભાંડો ફૂટ્યો હતો આ વિદ્યાર્થીએ પેપર ખરીદી અન્ય વિદ્યાર્થીઓને વેચી દેતા પેપર વિદ્યાર્થીઓના ગ્રુપમાં ફરતું થયા અંગેની જાણ યુનિવર્સિટી સંચાલકોને થતાં યુનિવર્સિટીએ કમિટી બનાવી તપાસ કરાતા એમઆઈએસ સિસ્ટમમાંથી કુલ ચાર પેપર કોપી કર્યા હોવાનું જણાવ્યા આવતા અન્ય વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા ન થાય તે માટે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રાજકુમાર બારિયાની વિરુદ્ધ વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વાઘોડિયા પોલીસે પેપર લીક કરનાર અને ખરીદનાર બંને ઈસમોની ધરપકડ કરી પેપર લીક કાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગેની તપાસ હાથ ધરી છે પારોલ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા અને યુનિવર્સિટી સાથે છેતરપિંડી કરી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનારને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે વાઘોડિયા પોલીસે આ ગુનાના કામે અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ તપાસ આરંભી છે